नमस्कार मित्रों, पार्ट नंबर 4 हास्य योग में आपनु स्वागत है। मित्रों, गया वीडियो ની અંદર મેં આપને આ હાસ્ય યોગ વિશે ગુજરાતી ની અંદર સમજાવ્યું હતું। આજે આપણે સંસ્કૃત અને ગુજરાતી એમ બંને ભાષામાં તમને હું સમજણ આપીશ। મિત્રો, આ પાઠના અમુક અઘરા શબ્દો છે જે મેં બોર્ડ ની અંદર લખ્યા છે તે તમે જોઈ શકો છો। મિત્રો, હવે આપણે આ પાઠ ની અંદર આગળ જઈએ। હાસ્ય યોગ પાઠ નંબર 4, મેં તમને પહેલા વાત કરી હતી મિત્રો, આ એક 4 કે 5 જોક્સ મૂકેલા છે અહીંયા, એ ઉખાણા સહિત છે અને એમાંથી આપણે ઘણું બધું સમજવાનું છે। હાસ્ય યોગ 1, આપણી ગ્રાહક પ્રતિ એતત યંત્રમ ક્રીણાતુ યોગ્યમ અસ્તિ ગ્રાહક તસ્ય કાવ્ય વિશેષતા અસ્તિ આપણી એતત યંત્રમ ભવતઃ 50% કાર્યભારમ અલ્પમ કરિષ્યતિ ગ્રાહક તહે કૃપા દ્વિયંત્રમ દદાતુ। આખું સંસ્કૃતની અંદર મૂકેલું છે મિત્રો। હવે એને આપણે જોઈએ ગુજરાતીમાં, આપણે ગ્રાહક પ્રતિ, આપણે એટલે વેપારી દુકાનદાર, એ પોતાના ગ્રાહકને જોઈને કહે છે, આપણે એની પાસે જે કહે છે, એતત યંત્રમ ક્રીણાતુ ક્રણયોગ્યમ અસ્તિ, આ યંત્ર તમારા કામનું છે, તમારે ખરીદવા લાયક છે। ત્યારે ગ્રાહક તેને કહે છે, તસ્ય કા વિશેષતા અસ્તિ, તો તેની વિશેષતા શું છે ભાઈ, એની અંદર એવું કઈ વસ્તુ છે કે તું મને કહે છે કે આ યંત્ર મારા માટે ખરીદવા લાયક છે। આપણી એતત યંત્રમ ભવતઃ 50% કાર્યભારમ અલ્પમ કરિષ્યતિ, આ યંત્ર તમારું 50% કાર્ય કરી શકે છે, એટલે કે તમારું 50% કાર્યભાર એ ઓછું કરી શકે છે। ત્યારે ગ્રાહક કહે છે, તૈર કૃપયા દ્વિયંત્રમ દદાતુ, તો પછી કૃપા કરીને મને એવા 2 યંત્ર આપી દે, જેથી કરીને મારે 100 આ 2 યંત્ર ભેગા મળીને 50% 50% એમ 100% કામ થાય, તો મારે કામ કરવું પડે નહીં। બીજો નંબર, શિક્ષક છાત્રાયામ ગૃહ કાર્યમ દ્રષ્ટવા, શિક્ષક બાળકોનું ગૃહ લેશન એટલે ગૃહ કાર્ય તપાસતા હતા, ભવતઃ ગૃહ કાર્યે બહવઃ દોષા તાન અપી ભવાન એક એવમ કરોતિ, ભવતઃ શિક્ષક બાળકને કહે છે, વિદ્યાર્થીને, ગૃહ કાર્યે બહવઃ દોષા, તારા ગૃહ કાર્યમાં ઘણી બધી ભૂલો છે, તાને અપી એટલા માટે તારે, અપી ભવાન એક એવમ કરોતિ એટલા માટે તારે ફરીવાર એકવાર ફરી પાછું તારે આ ગૃહ કાર્ય કરવાનું રહેશે। છાત્રા વિદ્યાર્થી જવાબ આપે છે, મહોદય એતે સર્વ દોષા અહમ એકમ એવમ ન કરોમી, ગુરુજી આ બધા જ દોષો, આ બધી જ ભૂલો મેં એકલાએ કરી નથી, ગૃહપાઠ લેખને મમ પિતા અપી સહાયતામ કરોતી, આ ગૃહપાઠ લેખનમાં ગૃહ કાર્યની અંદર મારા પિતા પણ મને મદદ કરે છે। એટલે કહેવાનો, બાળકનો કહેવાનો ભાવાર્થ એવો છે કે આ બધી ભૂલો મેં એકલાએ કરી નથી, પણ મારા પિતા જે મને આ ગૃહ કાર્યમાં મદદ કરે છે એ ભૂલો બધી એમને કરી છે, એટલે આમાં એકલો મારો દોષ નથી। બીજા આની અંદર કહે છે, ગૃહસ્વામી એટલે ગૃહપતિ, ગૃહસ્વામી અતિથિ એટલે મહેમાન, ગૃહસ્વામી અતિથિ પ્રતિ અતિથિને જોઈને, આપણા મહેમાનને જોઈને, ભવાન આગચ્છતુ ભાઈ આવી જાઓ, સ્વાન ભયમ ન અનુભવતો, આ કૂતરાનો ભય રાખશો નહીં, ભાઈ મારા ઘરમાં આવી જાઓ, તમે આ કૂતરાનો ભય રાખશો નહીં। અતિથિ મહેમાન કહે છે, કેમ સ ન દંશતિ, કેમ આ કરડતો નથી, ગૃહસ્વામી કહે છે, તસ્ય દંશનસ્ય ભાવ અસ્તિ વા ન વા ઇતિ અહમ અપિ ન જાનામિ, યત એતસ્ય સ્વભાવસ્ય પરીક્ષણમ અધુનામ ભવિષ્યતિ, જો શું કહે છે ગૃહસ્વામી, તસ્ય દંશનસ્ય ભાવ અસ્તિ વા નતિ, આ કૂતરો કરડે છે કે નથી કરડતો તેની મને કોઈ ખબર નથી, પણ અપી અહમ અપી ન જાનામિ, હું તે જાણતો નથી, ન જાનામિ એટલે હું જાણતો નથી, યત એતસ્ય સ્વભાવસ્ય પરીક્ષણમ અધુનામ ભવિષ્યતિ, હા શું કહે છે,
यतः एतस्य स्वभावस्य परीक्षणम्। हाँ, तमे अंदर आसो तो तेना स्वभावनु एक करे से कि नहीं करे तो एना स्वभावनी मने खबर पड़ी जैसे ये तमे अंदर आओ जो तमने करे से तो मने खबर पड़ से कि आ कूतरू करे से जो नहीं करे तो मने खबर पड़ी जैसे कि आ कूतरू करतू नहीं। एटले ए रीते पोताना मेहमान ने पोताना घरनी अंदर बोलावे छे। चौथो नंबर नी अंदर एकदा चोर द्वयम् वित्त कोषे लुठनम करोति। एक दिवस बे चोरे द्विचोर एटले बे चोर बे चोरे वित्त कोषे एटले बैंक लुठनम करोति लूट करे छे। एक दिवस बे चोरोए बैंक नी अंदर लूट करी। बहुनी रूप्यकाणी प्राप्नोति तेमने घणा बधा रूपया प्राप्त थया। गृहम आगत्यम वार्तालापम करोति ते पोताना घरे आवीने आपस में चर्चा करे छे वार्ता करे छे। प्रथम चोर पहलो चोर कहे छे कियत धनम प्राप्तम तस्य ज्ञानार्थम धन गणनाम करोमि। आपणे केटलू चोर आपणे केटलू धन लीधु छे तेनी हूँ गणना करजो तेनु आपणे केटलू धन गणनाम आपणे केटलू चोरी करीने लाव्या छे तेनी हूँ गणतरी करू छु। द्वितीय चोर बीजो चोर तेने कहे छे व्यर्थम श्रमम मान करो तो तू खोटी मेहनत करीश नहीं। केम स्वह एटले काले आती काले स्वह वर्तमान पत्रे वार्ताम आगमिष्यति। काले छापानी अंदर कितनी चोरी थई छे ते तेनो आंकड़ो आवी जशे। स्वह वर्तमान पत्रे वार्ताम आगमिष्यति एवं गण ज्ञानम भविष्यति तो आपणे तेने कोई गणवानी जरूर नथी। काले आपणने खबर पड़ी जशे के आपणे केटली चोरी करी छे ते काले छापाने अंदर आवशे एटले आपणे तो अहींया आ धन जे आपणे चोरीने लाव्या छे तेनी गणना एटले के तेनू आपणे गणतरी करवानी जरूर नथी। आपणे कहेवाय के आपणे खोटो व्यर्थ आश्रम एटले के खोटी मेहनत करवानी जरूर नथी। पांचमो नंबरनो जे छे एमां बे वृद्धो छे। बे वृद्धो आपसमां वातो करे छे। वृद्ध एक नु नाम छे शंभुनाथ ने बीजा नु नाम छे रमानाथ। शंभुनाथ कहे छे वृद्ध शंभुनाथ मम पत्नी मम भोजनस्य पश्चात एवं भोजनम करोति। शंभुनाथ कहे छे मारी पत्नी मारा जम्या पछी ज ते भोजन करे छे। शंभुनाथ रमानाथ ने कहे छे के मारी पत्नी मारा जम्या पछी ज ते भोजन करे छे ते जमे छे। रमानाथ ने आश्चर्य थाय छे भगवान भार्या सह भोजनम न करोती वा। भाई तारी पत्नी तारी साथे भोजन नथी करती। भाई तारी पत्नी तारी साथे जम्मा नथी बेसती। संपूर्णार्थ तथा तथा किमपि नास्ति ये तो क्यारे बनसे नहीं। किमपि नास्ति तथा किमपि नास्ति ना ते क्यारे करती नथी। केम तो जवाब छे मम भोजनस्य पश्चात सह भोजन करते ना ते मारा जम्या पछी ज ते भोजन करे छे ते जमे छे। तस्य कारणम अस्ति पण के भाई तेनु एक कारण छे। तस्य कारणम अस्ति ना भाई तेनु पण एक कारण छे। यतः आवयो आवयो एटले अमारा बन्नेनी वच्चे। यतः आवयो एका एवं कृत्रिम दंतावली अस्ति। એમું કારણ એવું છે ભાઈ કે અમારા બંને વચ્ચે આ જે દાંતનું ચોકઠું છે એ એક જ છે એટલે હું પહેલા જમી લઉં અને પછી ધોઈને મારી પત્નીને આપું એટલે પછી એ ભોજન કરે એટલા માટે મારી પત્ની મારી સાથે ભોજન કરતી નથી। મિત્રો આ રીતે અહીંયા જે પાંચ મેં તમને વાત કરી હતી ટૂચકા જેને આપણે ગુજરાતીમાં ટૂચકા કહીએ હાસ્યજોક કહીએ જોક્સ કહીએ તે આ રીતે અહીંયા દર્શાવવામાં આવ્યા છે। મેં તમને એની ગુજરાતી ની સમજણ આપી છે મિત્રો। આ રીતે તમે આનું ભાષાંતર હું તમને એક પેપર વર્ક ની અંદર લખી અને એનો ફોટો પાડીને તમને મોકલીશ મિત્રો। એના અઘરા શબ્દો મેં જે લખ્યા છે બોર્ડની ઉપર એ તમે જોઈ શકો છો એ પણ તમે તમારી નોટ ની અંદર ઉતારજો। હવે તમારે મિત્રો કરવાનું શું છે કે આ પાઠનો સ્વાધ્યાય જે છે એ સ્વાધ્યાય તમારે નોટ ની અંદર સારા અક્ષરે લખવાનું રહેશે પ્લસ એની સાથે સાથે પુસ્તકની અંદર પણ જે ખાલી જગ્યાઓ આપેલી છે એ પણ તમારે પૂરવાની રહેશે। મિત્રો એમ તો આ હાસ્ય યોગની અને એની પાછળ જે અમુક શબ્દો આપ્યા છે તે હું શબ્દો તમને વાંચીને સંભળાવું છું તે પણ તમારે કામ આવે એવા છે।
તેની અંદર ફળો, જે સંસ્કૃત ફળો હોય છે, સંસ્કૃત ફળોમાં શું નામ છે તમને એની વાત કરીએ છીએ આપણે. જો પહેલું છે જ્ઞાતવ્યમ, એટલે આ તમારા જ્ઞાન માટે છે, તમારા સમજવા માટે છે. આમ્રમ એટલે કેરી, સીતાફલમ એટલે સીતાફળ, બદ્રમ બદ્રમ એટલે બોર, સેવમ સેવમ એટલે સફરજન, જાંબુ ફલમ એટલે જાંબુ, દાડિમ દાડિમ એટલે દાડમ, કદલી ફલમ, કદલી એટલે કેળું, કદલી ફલમ એટલે કેળું, નારંગમ નારંગમ એટલે નારંગી, આમલકમ આમલકમ એટલે આમળા, જેને આપણે આમળા કહીએ છીએ, નિંબુકમ એટલે લીંબુ, ખરબુજ ખરબુજ એટલે તરબૂચ, ને નારિકેલમ નારિકેલમ એટલે નારિયેળ. આ જે શબ્દો છે એ તમારા જ્ઞાન માટે છે અને તમારા જ્ઞાન માટે અહીંયા મૂકેલા છે. આ તમારે વાંચવાના અને તૈયાર કરવાના, પરીક્ષામાં કદાચ પૂછાતા નથી, પણ તમારે આને તૈયાર કરવા માટે, આપણા નોલેજ માટે તમારે તૈયાર કરવાના રહેશે. પછી જે પુસ્તકની અંદર જે આપેલું છે, જે ખાલી જગ્યા આપેલી છે, એ પણ બહુ સહેલી છે, તમે એકવાર વાંચશો એટલે તમને ખ્યાલ આવશે મિત્રો, એટલે તમને ખ્યાલ આવશે મિત્રો. બીજું આમાં કંઈ વધારે કંઈ ભણવા જેવું છે નહીં, પણ આની અંદર એક બીજી વસ્તુ વધારે છે કે રેખાંકિત પદોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અન્ય વાક્ય બનાવો. એમાં એવું છે કે એતત યંત્રમ ક્રીણાતુ, એની અંદર તમારે જે લીટી કરી છે યંત્રમ, એની જગ્યાએ તમારે ફેનકમ, પુસ્તકમ અને ફલમ એ તમારે લખવાનું રહેશે. દાખલા તરીકે તમારે એતત યંત્રમ ક્રીણાતુ, એની જગ્યાએ એતત ફેનકમ ક્રીણાતુ, એતત પુસ્તકમ ક્રીણાતુ, એતત ફલમ ક્રીણાતુ, એ રીતે તમારે વાક્યો તમારે બનાવવાના રહેશે અને નોટની અંદર આ બધા વાક્યો તમારે લખવાના રહેશે. મિત્રો આ સ્વાધ્યાયની અંદર પણ બહુ સહેલું છે, એ સ્વાધ્યાય તમારે નોટબુકની અંદર લખવાનું છે અને લખ્યા પછી તમારે સ્કૂલમાં આવીને નોટબુક ફરી વાર તપાસ કરીને લેવાની છે. મિત્રો આવતા વિડીયોમાં આપણે ફરી મળીશું. નમસ્કાર.